સુરતમાં રિક્ષામાં મુસાફરોના ખિસ્સા હળવા કરવાનું યથાવત હોય તેવું લાગી રહ્યું છે, તો બીજી તરફ પોલીસ પણ રિક્ષામાં મુસાફરોના ખિસ્સા હળવા કરનારાઓને દબોચવા કામે લાગી હોય તેમ ક્રાઇમ બ્રાન્ચે અડાજણમાં મુસાફરના રોકડા રૂપિયા ચોરનાર 3 રીઢાઓને ઝડપી પાડ્યા હતા. હાલ સુરતમાં રિક્ષામાં મુસાફરોના ખિસ્સા હળવા કરનાર ટોળકી ફરી રહી છે, તો બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ આવા રીઢાઓને દબોચી લેવા મેદાને પડી છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અડાજણ પોલીસ મથકની હદમાં થોડા સમય અગાઉ એટલે કે ગત 16 ડિસેમ્બરના રોજ અડાજણ રાજન સિનેમા પાસેથી મુસાફરને બેસાડીને તેને બેસવાનું ફાવતું ન હોવાનું કહીને આગળ પાછળ કરી તેના ખિસ્સામાંથી રોકડ 80,000ની ચોરી કરનાર રીઢાઓ, જેમાં પેસ્તાન આવાસમાં રહેતા અલ્લાઉદ્દીન ઉર્ફે અલ્લાબાવા શેખ, રિઝવાન ખાન અને ઇકબાલ શેખને ઝડપી પાડ્યા હતા. અને ઝડપાયેલા આરોપીઓના અન્ય સાથીદારો જેમાં સફી કેરોસીન, સિકંદર મામા અને કલીમ ઉર્ફે કલીમ લબ્બરને વોન્ટેડ જાહેર કર્યા હતા. ઝડપાયેલા રીડાઓ પાસેથી પોલીસે રિક્ષા અને રોકડ મળીને 1,64,000થી વધુની મત્તા કબજે કરી હતી. તો ઝડપાયેલા 3માંથી અલ્લાઉદ્દીન અને ઇકબાલ અગાઉ પણ વિવિધ ગુનામાં પોલીસ પકડમાં આવી ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ, સુરત.